વેલકમ બેક આફ્ટર ફેસ્ટિવ સિઝન ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ નાઇન્થ લાસ્ટ ટાઈમ વી હેવ ડન ગ્લોસરી ઓફ યુનિટ ટુ ડેન્ટલ હેલ્થ ટુડે આઈ વુડ લાઈક ટુ પ્રેઝન્ટ મેઇન ટાસ્ક ઓફ ધ યુનિટ ડેન્ટલ હેલ્થ રોજબરોજના જીવનમાં પણ આપણે દાંતની સંભાળ કેવી રીતે રાખવી એ તમને ઉપયોગી થાય એવો પાઠ છે ધ નાવ વી વિલ સ્ટાર્ટ ધ યુનિટ ડેન્ટલ હેલ્થ સોનિયા હેડ સિવિયર ટૂથ એક ટૂથ એક ગ્રોસરીમાં શબ્દ આવ્યો હતો દાંતનો દુખાવો સોનિયા હેડ સિવિયર ટૂથ એક સોનિયાને દાંતનો સખત દુખાવો હતો શી કુડ નોટ ઇટ એનીથીંગ નોર કુર્શી ગો ટુ સ્કૂલ તે તે કંઈ ખાઈ શકતી ન હતી કે શાળાએ પણ જઈ શકતી ન હતી સ્ટડીઈંગ એટ હોમ વોઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન દુખાવાના કારણે ઘરે અભ્યાસ કરવાનું લગભગ અશક્ય હતું શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલસો તે ઊંઘી પણ શક્તિ ન હતી સેડ ઓ મા ઇટ્સ અનબેરેબલ અરે મા આ તો અસહ્ય છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જ જોઈએ તેના કાકા અશોકભાઈએ કહ્યું

એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે તો ધ નેમ ઓફ ધ ડોક્ટર ઇઝ ડોક્ટર બંસી શર્મા તો ધીઝ આર થ્રી મેઇન કેરેક્ટર્સ ઇન ધીસ યુનિટ સોનિયા સોનિયાઝ અંકલ અશોકભાઈ એન્ડ ડેન્ટિસ્ટ હુઝ નેમ ઇઝ ડૉક્ટર બંસી શર્મા ડૉક્ટર શર્મા સેટ હેલો યંગ લેડી વોટ્સ ધ મેટર વિથ યુ કેમ છો તને શું થયું છે સોનિયા ઇન બ્રેકેટ વિથ ડિફિકલ્ટી ઓ મા આહ ડોક્ટર આઈ હેવોટ ટેરિબલ ટૂથ એક તો સોનિયા મુશ્કેલથી બોલે અરે માહ ડોક્ટર મને દાંતનો સખત દુખાવો છે ટેરિબલ ટૂથ એક ડૉક્ટર શર્મા સીડ આઈ કેન સી લેટ મી ચેક ઇટ સીટ ઇન ધ ચેર પ્લીઝ આઈ કેન સી લાગે છે હું જોઉં છું લેટ મી ચેક ઇટ મને તપાસવા દે સીટ ઇન ધ ચેર પ્લીઝ મહેરબાની કરીને ખુરશીમાં બેસી જા સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર ધ ડોક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે ડેન્ટલ ચેર એક અલગ પ્રકારની ચેર આવે ખુરશી આવે ડૉક્ટર ઇઝીલી તમારા મોમાં જોઈ શકે ઉપર એક લેમ્પ હોય એ તમારા મોંમાં આમ બરાબર પ્રકાશ ફેંકે જેથી કરી અને દાંતને લગતી ગળાને લગતી મોઢાને લગતી કોઈ સારવાર હોય તો એ થઈ શકે એ પ્રકારની એ ચેર હોય છે કદાચ કોઈ ક્યારેક ગયા હોય તો ખ્યાલ હોય ડોક્ટર શર્મા સેડ નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ ડોક્ટર એ કહ્યું હવે તારું મોઢું ખોલ અને આ એમ્બોલ સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી સોનિયા ધીમેથી તેનું મોં ખોલે છે આ સોરી ડોક્ટર આઈ કાંટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન સોનિયા મોં ખોલે છે એટલે એને દુખાવો થાય છે એટલે મોં ખોલતા કહે છે કે સાહેબ હું મારું મોં આનાથી વધારે પહોળું ખોલી શકતી નથી ડોક્ટર શર્મા શેઠ દેટ્સ ઓકે ઠીક છે ચાલશે મુવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયા સોનિયાના મોમાં અરીસો અને પ્રોબ ફેરવતા પ્રોબ છે ને એક દાંત તપાસવાનું સાધન છે પ્રોબ અ ડિવાઇસ ટુ ચેક અવર ટીથ દાંત તપાસવાનું એક સાધન ઇટ ઇઝ કોલ્ડ પોબ પ્રોબ પી આર ઓ બી ઈ આઈ કેન સી આઈ સી બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ મને દેખાય છે એક પ્રી મોલર પર એક કાળો ડાઘ છે એન્ડ ધેર સિમ્સ ટુ બી અ કેવિટી ધેર અને ત્યાં કદાચ પોલાણ હશે અશોકભાઈ અ કેવિટી ડોક્ટર શર્મા છે યસ અ કેવિટી એન્ડ ક્વા અ બીગ વન હા કેવિટી અને ઘણી મોટી પણ છે આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે આજે હું થોડી દવા લખી આપું છું પ્રિસ્ક્રાઇબિંગ ડૉક્ટર પાસે તમે જાઓ અને ડોક્ટર એના નામવાળા પેપરમાં દવા લખી આપે એને પ્રિસ્ક્રિપ્શન કહેવાય છે પ્રિસ્ક્રિપ્શન હં ડૉક્ટરની દવાની ચિઠ્ઠી પ્રિસ્ક્રિપ્શન અને પ્રિસ્ક્રાઇબ એટલે ડૉક્ટર જે દવા લખે એને પ્રિસ્ક્રાઇબ કહેવાય છે પ્રિસ્ક્રાઇબ ઇઝ અ વબ ક્રિયાપદ છે અને પ્રિસ્ક્રિપ્શન છે નામ છે ધ પેઇન વીલ સબસ્ઇડ બાય ટુમોરો આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે ઓનલી વેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ અને પછીની સારવાર છે એ ત્યારબાદ જ શક્ય બનશે કેન યુ કમ બેક ટુમોરો શું તમે આવતીકાલે ફરીથી આવી શકશો અશોકભાઈ શ્રીડ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો હું આવતીકાલે બહાર ગામ આવી શર્મા છે ઇઝ વેલ સોનિયા કેન કમ અલોન શી ઇઝ અ બ્રેવ ગર્લ ડોક્ટર શર્મા કહે છે કે સારું સોનિયા એકલી પણ આવી શકે અને એ તો બહાદુર છોકરી છે યસ ડોક્ટર આઈ શેલ હેવ ટુ હા ડોક્ટર મારે આવવું જ પડશે આ સીન વન છે હવે સીન ટુ ઇટ મીન્સ સેકન્ડ ડે ઓફ ધ ડેન્ટલ ટ્રીટમેન્ટ દાંતની સારવારનો બીજો દિવસ

ડૉક્ટર શર્મા સીડ હાઉ યુ ફીલ ટુડે યંગ લેડી આજે તને કેમ છે સોનિયા સીડમાં જ બેટર ઘણું સારું ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર ડોક્ટર શર્માએ એર રોટર સાથે એર રોટર વડે તેની કેવિટી સાફ કરી દેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ કડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ પછી તેણે લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ તેમાં વહેર આપણા જે દાંતના પોલાણ હોય એમાં એવો સફેદ વ્હાઈટ સિમેન્ટ કદાચ તમે કોઈએ જોયું હોય તો વ્હાઈટ સિમેન્ટ તમને લાગે જોયામાં એ દાંતના પોલાણમાં ભરી દે એટલે દાંતમાં જે કેવિટી હોય જમ્સ પડતા હોય દુખાવો હોય એ જમ્સના કારણે થાય એટલે દુખાવો બંધ થઈ જાય પોલાણ ન રહે એટલે તમે જે રોજબરોજ જે ખોરાક ખાતા હો એ પોલાણમાં અહીં તહીં ચોટી ન જાય એના માટે એ ટ્રીટમેન્ટ આવે છે ઈટ કન્ટેન્સ સિન્થેટિક ક્રેઝિન સિલિકા એસ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા શું હોય તો તેમાં સિન્થેટિક રેઝિન હોય એને ભરવા માટેની સિલિકા હોય અને ફોટો એક્ટિવેટર જેવા પદાર્થો એમાં હોય છે આ મેડિકલ ભાષાના શબ્દો છે ડૉક્ટર શર્મા સીડ યસ ઇટ ઇઝ ડન હા હવે થઈ ગયું છે થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ તો એનું ફિલિંગ થઈ જાય છે સારું થઈ ગયું છે એક પણ શબ્દ બોલાવીને તારું મોં ખુલ્લું રાખવા માટે તારો આભાર ડોક્ટર એની ફોર્માલિટી નિભાવે છે એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર એ દિવસે સોનિયા છેલ્લી દર્દી હતી તેથી ડૉક્ટર તેની સાથે ડૉક્ટરને તેની સાથે વાત કરવા માટે સમય મળી ગયો સોનિયા સેઠ ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી સોનિયાને કંઈક જાણવાની ઈચ્છા છે પૂછે છે ડૉક્ટર મને આ કેવિટી શા માટે થઈ હશે ડૉક્ટર શર્મા શેઠ વેલ ટેલ મી વન થિંગ આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ સારું મને એક વાત કહી શું તને મીઠાઈ ખૂબ ભાવે છે સોનિયા યસ આઈ એમ યસ આઈ એમ એટલે હા હું છું એમ નહી યસ આઈ એમ હા મને ભાવે છે I love eating chocolates and ice cream as well as other sweets. મને ચોકલેટ આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈ ખૂબ ભાવે છે. ડોક્ટર શર્મા સેડ. એન્ડ નાવ ટેલ મી અવન મોર થિંગ ડૂય યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વિસ અડે અને હવે મને કહે કે શું તું નિયમિત રીતે દરરોજ બે વાર દાંત સાફ કરે છે બ્રશ કરે છે યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ તું દરેક ભોજન પછી અને આઈસ્ક્રીમ કે ચોકલેટ કે એવી કોઈ મીઠાઈ ખાધ્યા બાદ તારું મો સાફ કરે છે તારું મોં સાફ કરે છે મીન્સ કે ડુ યુ બ્રશ શું તું બ્રશ કરે છે સોનિયા સીડ નો ડોક્ટર આ બ્રશ માય ટીથ ઓનલાઈન ધ મોર્નિંગ હું માત્ર સવારમાં જ મારા દાંત સાફ કરું છું હું માત્ર સવારમાં જ બ્રશ કરું છું ડોક્ટર શર્મા સેડ ધેટ્સ ધ પ્રોબ્લેમ ધેટ્સ ધ શોર્ટ ફોર્મ ઓફ ધેટ ઇઝ ધેટ ઇઝ ટી એચ એ ટી તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટુ વાઇસ અડે વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ તારે દરરોજ દિવસમાં બે વખત તારા દાંત સાફ કરવા જોઈએ એક સવારમાં અને ફરીથી સૂવા જતા પહેલાં સૂતા પહેલાં સોનિયા સીટ વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર તો સોનિયાને આજ પૂરો ટાઈમ મળી ગયો ડૉક્ટર ફ્રી છે એટલે સોનિયાને જાણવાની ઇંતેજારી થઈ તો ડૉક્ટરને પૂછે છે સાહેબ ડોક્ટર બ્રશ કરવાની સાચી રીત શું છે શર્મા સહીશ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ દેર ટીથ વાયલ મુવીંગ ધ બ્રશ ઇન સાઈડ વે ઓનલી મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે બંને બાજુ આપણા મોંમાં ડાબી અને જમણી એમ બંને બાજુ બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ રિમુવ ધ ટાઈની બિટ ઓફ ફૂડ સ્ટ બિટવીન ધ ટીથ પરંતુ ખરેખર તો ઉપર નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ જેથી દાંત વચ્ચે ચોટી ગયેલા ખાદ્ય પદાર્થોના નાનામાં નાના ટુકડા પણ નીકળી જાય ધ જમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ પેઢા પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ નોટ ઓન્લી ધીસ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ હં માત્ર એટલું જ નહીં પ્રત્યેક ભોજન બાદ અને જ્યારે પણ તું ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાય ત્યારે તારે તારું મોં સાફ કરવું જોઈએ કોઈ મીઠાઈ ખાધી હોય તો પછી બ્રશ કરવું જોઈએ સોનિયા શીઠ વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર ડોક્ટર તમે તમે મને કારણ કહેશો શર્મા શીઠ ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિકવાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઈજીન ડેન્ટલ હાઇજીન દાંતનું આરોગ્ય દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ એ પહેલી જરૂરિયાત છે ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ધ ટાઈની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સર્ફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ જો તમે તમારું મોં સાફ ન કરો તો શું થાય ખાદ્ય પદાર્થના જે નાના ટુકડાઓ હોય ઝીણા ટુકડાઓ હોય એ તમારા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચે જે જગ્યા હોય ત્યાં ચોટી જાય નાવ જમ્પ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટસ ઓફ ધ ટીથ ટુ ટુ ટી ડબલ્યુ ઓ ટુ નહીં પણ ટી ડબલ્યુ ઓ ટુ ટી ડબલ્યુઅ ટુ એટલે બે અને ટી ડબલ્યુ ઓુ એટલે પણ હવે શું થાય કે જે જંતુઓ છે એ આ ખાદ્ય પદાર્થના અંશો ખાશે અને આખરે તમારા દાંતના અમુક ભાગ પણ ખાઈ જશે ધી ડિસ્ટ્રોઈડ ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી ચાલો છેવટે શું થાય છે કે જે જંતુઓ છે એ તમારા દાંતના ઇનેમલ કોટિંગનો નાશ કરશે અને ધીમે ધીમે લાંબા ગાળે તે કેવિટીમાં પરિણમશે ઇનેમલ એટલે પળ દાંતના જે આપણા પળ હોય ઉપરના ઇનેમલ કહેવાય ઈ એનએ એમ એલ સોનિયા ઇનેમલ કોટિંગ વોટ્સ દેટ ઇનેમલ કોટિંગ તે શું છે ડોક્ટર શર્મા શિર ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ તો તે માટે તારે આપણી દાંતની રચના સમજવી જોઈએ અવર ટીથ હેવ થ્રી લેયર્સ આપણા જે બાહ્ય દાંત દેખાય છે ને એમાં ત્રણ પડ હોય છે ધ અપર મોસ્ટ વ્હાઈટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ આપણા દાંતનું જે સૌથી ઉપરનું પડ દેખાય છે સફેદ પળ એ ઇનેમલ છે ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી અને એ આપણા શરીરનો સૌથી કઠણ અને સૌથી મજબૂત ભાગ છે ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટીન જે બીજું પર છે એ ડેન્ટીન કહેવાય છે ડેન્ટીન તરીકે ઓળખાય છે ઇટ ઇઝ સ્લાઇટલી યલો તે થોડું પીળા રંગનું હોય છે ધ ઇનર મોસ્ટ લેયર એટલે કે સૌથી નીચેનું ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ અને સૌથી અંદરનું પળ છે તેને ડેન્ટલ પલ્પ કહે છે ઇન્જર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ અને તારા મોલર છે મીન્સ કે દાંતમાં એક કેવિટી હતી જે હવે અસ્તિત્વમાં નથી સોનિયા સેડ મોલર વોટ ઇઝ ઇટ મોલર તે શું છે ડોક્ટર શર્મા શીડ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ એક પ્રકારના દાંત છે લુક એટ ધ ચાર્ટ આ ને જો ધ ડોક્ટર શો સોનિયા વન ડેન્ટલ ચાર્ટ લુક એટ ધ ચાર્ટ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ ધેરઆર ટુ ટાઈપ્સ ઓફ ટીથ્સ બે પ્રકારના દાંત હોય છે ડીસીડીઓસ ટીથ ઓલસો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમાનન્ટ ટીથ ડિસિડ્યુઅસ ડિસીડીસ મીન્સ કે ખરી જાય તેવા ડીસીડીઓસ ડિસીડીઓસ દાંત એટલે કે ખરી જાય તેવા દાંત અથવા દૂધિયા દાંત એકવાર દાંત આપણા અમુક એજ થતાં પડી જાય ને પછી નવા દાંત આવે ને તો જે પ્રાઇમરી ટીથ હોય છે ને એ ડીસીડીઓસ ટીથ કહેવાય છે તે ખરી જાય તેવા દાંત અથવા તો દૂધિયા દાંત એને કહે છે ડીસીડીઓસ ટીથ ડીસીડીઓસ ટીથ આર યુઝવલી ટ્વેન્ટી ઇન નંબર એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ આ ડીસીડીઓસ દાંતની સંખ્યા સામાન્ય રીતે વીસ જેટલા હોય અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય ધેર આફ્ટર ન્યૂ પરમાનન્ટ ટીથ કમ અપ હવે એ દાંત ધીમે ધીમે પડી જાય તેમ તેમ પરમાનન્ટ એટલે કાયમ માટેના નવા દાંત ઉગી નીકળે ધે આર યુઝઅલી ઇન થર્ટી ટુ ઇન નંબર્સ સામાન્ય રીતે તેની સંખ્યા બત્રીસની હોય એ તમે જાણો છો સોનિયા સીડ યસ

એ આકાર કદ અને એમના કાર્ય પણ અલગ અલગ હોય છે આર ફોર ઇન્સિસર્સ ટુ કેનિન્સ ફોર પ્રી મોલર્સ એન્ડ ફોર ઓર સિક્સ મોલર્સ ઇન ઇચ જો જે એ ડબલ્યુ જો એટલે જડબુ તો સામાન્ય રીતે આ જે દાંત હોય છે એ કેવા હોય તો દરેક જડબામાં ચાર ઇન્સાઇઝર દાંત હોય બે કેનાઇન દાંત હોય ચાર પ્રીમોલર અને ચાર અથવા છ મોલર પ્રકારના દાંત હોય છે આ દરેક જરબામાં હોય સોનિયા આસિડ કે આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્નો પૂછી શકું ડૉક્ટર શર્મા સે ઓ શ્યોર ડિયર હા ચોક્કસ ડિયર સોનિયા સે પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લિપ્ટ ઓફ કેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ તો પૂજા મારા વર્ગમાં ભણતી એક મારી સાજ દાદર પરથી પડી ગઈ વોટ શીડ દાદર પરથી પડી ગઈ એન્ડ સમ ફ્રેક્ચર ટીથ અને તેના થોડા દાંત ફ્રેક્ચર થયા બટકી ગયા વોટ વોટસૂડ વોટ વોટુર શીડ શીડું તેણે શું કરવું જોઈએ અક્ષરમાં સીડ વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ તેને ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ દાંતના ડૉક્ટર પાસે જવું જોઈએ આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કૌડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ હવે ડોક્ટર તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ લાઈટ ક્યુઅર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સારા કરવાનું સૂચવશે સોનિયા ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા સારું મારે ધારા નામની એક બીજી મિત્ર છે સી એઝ અનઇવન ઇવન ગ્રોથ ઓફ ટીથ તેના દાંત બરાબર નથી મીન્સ કે અન ઊંચા નીચા છે આગળ પાછળ ઉગેલા હોય હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી શી ફિલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ કોઈક વાર તેને બહુ સંકોચ થાય છે એમ્બ્રેસ્ડ સંકોચ થાય છે એની એડવાઇસ ફોર અર હા તેના માટે કોઈ સલાહ તો સોનિયાની આ બીજી મિત્ર ધારા છે અને ધારા માટે એ પૂછે છે કે એના માટે કોઈ સલાહ કરી ડૉક્ટર સાહેબ શર્મા શિર નોન શુડ ફીલ એમ્બ્રેડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મા ડિફોર્મિટી કોઈએ શારીરિક ખોડના કારણે સંકોચ એટલે કે શરમ ન રાખવી જોઈએ હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ તેની જે આ સમસ્યા છે એ મેડિકલ ભાષામાં ક્રાઉડિંગ તરીકે ઓળખાય છે નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો હવે એની આ સમસ્યા માટે પણ એક ઉકેલ છે ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ દર્દીએ ઓર્થોડેન્ટિક સારવાર ઉપચાર લેવી જોઈએ ધ બ્રેસિસ વિલ બ્રિંગ ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ અને બ્રેસ વડે તેના દાંત એક સરખા થઈ જશે સોનિયા સેડ આસ્ક હર ટુ સી યુ શું હું તેને તમને મળવાનું કહું હં તમને બતાવવાનું કહું ડોક્ટર શર્મા શિડ નો શી વીલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ ના તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ થેન્ક યુ વેરી મચ ફોર યોર અવેલ્યુએબલ સજેશન્સ તમારા કિંમતી સૂચનો માટે ખૂબ જ આભાર ઇન્ડિડ

હા મારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે એટલે હવે હું એક ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતના આરોગ્ય પર પ્રોજેક્ટ લેવાનું વિચારી રહું છું વિચારી રહી છું બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ ઓન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટૉપિક અને મને લાગે છે કે આ ખૂબ ઉપયોગી વિષય છે ડોક્ટર શર્મા સીજ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યુઅર પ્રોજેક્ટ ઇફ યુ નીડ તારા પ્રોજેક્ટ માટે કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે સોનિયા સેડ ઇટ્સ સો નાઇસ ઓફ યુ ઇટ્સ સો નાઇસ ઓફ યુ આભાર ડોક્ટર શર્મા શીઠ યુ આર વેલકમ તારું સ્વાગત છે આ મેઇન ટાસ્ક છે હવે આજ પાઠની એક્સસાઇઝીસ છે એ હું તમને તમારા વોટ્સએપમાં મૂકીશ અને આ જે પાઠની સમજૂતી છે એ મારી શાળા કે કે બી પર પણ મૂકેલી છે એટલે તમારે કોઈ સમયે તમારા મોબાઈલમાંથી ઇન્ફોર્મેશન મિસ થયેલી હોય તો મારી શાળા કે કે બી તમે આનું ભાષાંતર સમજી શકો છો